મિત્રો, આપણે ધોરણ 11માં યુનિટ નંબર એકનો મતલબ થાય ચેપ્ટર 1 2 3 4 પૂરું કર્યું, બરાબર? હા, ચેપ્ટર 1 2 3 4 કમ્પ્લીટ. હવે આપણે યુનિટ નંબર 2માં આવીશું. યુનિટ નંબર 2 એટલે પ્રકરણ 5 6 7. ઓકે, તો આજે આપણે પ્રકરણ 5ની શરૂઆત કરીએ. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા, સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા, બરાબર, એવું નામ આપેલું છે તમારા ચોપડીની અંદર. ટૂંકમાં આપણે આ ચેપ્ટરમાં મૂળ, પ્રકાંડ, પર્ણ. વનસ્પતિ છે તો વનસ્પતિના મુખ્ય 3 ભાગો હોય, મૂળ, પ્રકાંડ, પર્ણ, બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે સંપૂર્ણ માહિતી લઈશું. મૂળનું કાર્ય શું છે, એના એક્સ્ટ્રા વિશિષ્ટ કાર્યો શું હશે, પ્રકાંડના અને પર્ણના છેલ્લે આપણે કુળ ભણીશું, બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ શું હતો કે વનસ્પતિ વિશે જ બધી માહિતી ઉઠાવીશું, બરાબર. ફેબેસી, લિલિયેસી, સોલેનેસી, આવું તમે આગળ ચેપ્ટર 1માં ભણી ગયા હતા, એ કુળ પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું, બાહ્યકાર વિદ્યાની અંદર, બરાબર. એના પછી જે ચેપ્ટર આપેલું છે, જે આપણું ચેપ્ટર નંબર 6 કહીએ, એ સપુષ્પી વનસ્પતિઓની અંતસ્ત્રરચના કહેવાય. એટલે કે વનસ્પતિની અંદર કઈ પેશીઓ આવેલી છે, પેશી વિશે માહિતી લઈશું આપણે, એમ, બરાબર. જેમ કે વર્ધનશીલ પેશી કહીએ, જટિલ પેશીઓની અંદર અન્વાહક પેશી, જલવાહક પેશી, સ્થાયી પેશીઓમાં મૃદુતક, દ્રઢતક, બરાબર. તો એ બધી પેશીઓ મૂળ પ્રકરણ પર્ણમાં કઈ પેશી હશે એના વિશે વાત કરીશું. અત્યારે આપણે ખાલી પ્રકરણ 5ની જ વાત કરીએ. અને મારા જે અક્ષર છે, પ્રકરણ 5 તમને જે બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે, હવે અક્ષર હું જેટલા બને એટલા સારા કરવાનો પ્રયત્ન કરું છું. બાકી ડિજિટલ પેનથી લખવાનું એટલે તમને ખબર છે, બરાબર, કાં તો હાથથી લખવું પડતું હોય છે, એટલા માટે અક્ષર થોડાક એવા આવતા જ હોય છે. તો થોડોક તમે પણ સપોર્ટ કરો. હું બને ત્યાં સુધી હું બોલું જ છું, જે લખું છું એ બોલતો જ રહું છું, જેથી તમને અક્ષરમાં વાંચવામાં તકલીફ ના પડે. જે હું એ લખું છું એ હું બોલું જ છું એની અંદર, બરાબર. જેમ કે પ્રકરણ 5, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા, તો અહીં વનસ્પતિ શબ્દ લખેલો છે ટૂંકમાં. વન એટલે વનસ્પતિઓ, બરાબર. તો થોડોક તમે પણ મને સપોર્ટ કરો. આપણે એકબીજાને સપોર્ટ કરવો જ પડશે અત્યારે, જ્યાં સુધી સ્કૂલો શરૂ નહીં થાય ત્યાં સુધી, બરાબર. હાવ ભણવાનું તો બંધ કરી ના દેવાય, પ્લીઝ. ઓકે, ચલો શરૂ કરીએ. આપણે આ ચેપ્ટરની અંદર આપણે ચોપડી પ્રમાણે જ જઈશું, પણ એ પહેલાં થોડુંક હું તમને સામાન્ય માહિતી આપી દઉં, બરાબર, જે આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે, પછી ચોપડી ઉઠાવી લઈશું. વનસ્પતિઓની અંદર વાત કરીએ. સપુષ્પી, સપુષ્પીનો મતલબ શું થાય, જે વનસ્પતિ એના જીવનકાળ દરમિયાન પુષ્પ અને બીજ ધારણ કરતી હોય, જે વનસ્પતિ તેના જીવનકાળ દરમિયાન પુષ્પ અને બીજ ધારણ કરતી હોય, તો તેને સપુષ્પી વનસ્પતિ કહેવાય, એ તમને ખબર છે, બરાબર. જે વનસ્પતિ તેના જીવનકાળ દરમિયાન પુષ્પનું બીજ ધારણ કરતી હોય, તો તેને શું કહેવામાં આવતું હશે, સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખાય. ઓકે, આધુનિક સમયમાં સૌથી પ્રભાવી વનસ્પતિ જૂથ કહીએ આપણે તો સપુષ્પી છે. સૌથી પ્રભાવી એટલે સૌથી વધારે સંખ્યા આ લોકોની છે. લગભગ કેટલી, તો આવી જે સપુષ્પી વનસ્પતિ કહીએ એની લગભગ 300,000, હું બોલ્યો અને હું લખીને તમને બતાવું છું કે 300,000 જાતિઓ અસ્તિત્વમાં છે. લખી નાખો ચોપડીમાં, 300,000 જેટલી જાતિઓ અસ્તિત્વમાં આવેલી છે સપુષ્પી વનસ્પતિઓની, બરાબર. હવે આ જે 300,000 જાતિઓ છે, એમાં એમના કદ, એમનું સ્વરૂપ, એમની રચના વગેરેમાં ઘણું બધું વૈવિધ્ય હોય. વૈવિધ્ય એટલે જુદાપણું જોવા મળતું હશે. દરેકના કદ અલગ અલગ, દરેકના સ્વરૂપ અલગ અલગ, દરેકની રચના અલગ અલગ જોવા મળતી હશે. ઉદાહરણ તરીકે લેમના યાદ રાખજો, આ ખૂબ જ નાની જલજ વનસ્પતિ. હો, તમને જલજ શબ્દ કહે તો લેમના આવશે, ખૂબ જ નાની જલજ વનસ્પતિ. અને એ જ રીતે આપણે એમ કીધું હોય કે ઊંચામાં ઊંચી વનસ્પતિ કઈ હશે, તો તમને મોઢે આવડે જ છે, સિકોયા સિમ્પરવિરેન્સ. તમે આગળ ભણી ગયા, યાદ કરો, સિકોયા સિમ્પરવિરેન્સ અને નીલગિરીના વૃક્ષો એ ખૂબ જ ઊંચી વનસ્પતિઓનો સમાવેશ કરે છે. એમાં સિકોયા સિમ્પરવિરેન્સ તો આપણે કીધેલું હતું, ખબર છે ને, 150 મીટર જેટલી ઊંચી વનસ્પતિઓ હતી, બરાબર. અરે, સિકોયા સિમ્પરવિરેન્સ કે જેના ઝાડના થડમાંથી તો પેલી મેટાડોર કહીએ ને આપણે, 407, એ પણ નીકળી જતું હતું. એની પણ મેં તમને એક એનિમેશન બતાવેલું હતું એની અંદર, એટલે કે એક ફોટો બતાવેલો હતો, બરાબર. તો હાલમાં સપુષ્પી વનસ્પતિઓની કેટલી જાતિઓ અસ્તિત્વમાં હશે, 300,000, બરાબર. અને આમાં સૌથી નાનામાં નાની વનસ્પતિ લેમના પણ જોવા મળતી હશે, અને સૌથી મોટામાં મોટી વનસ્પતિ સિકોયા સિમ્પરવિરેન્સ પણ જોવા મળતી હોય છે, બરાબર. આ 300,000ની અંદર કેટલી કીવી હશે, છોડ સ્વરૂપે જોવા મળતી હશે. 300,000માં બધી કંઈ વૃક્ષ નહીં હોય, કેટલીક છોડ હશે,
કેટલીક સ્વરૂપ હશે તો કેટલીક કેવી હશે વૃક્ષ જોવા મળતી હશે બરાબર તો આમાંની કેટલીક આરોહી પણ હશે આરોહીનો મતલબ શું થાય આરોહી એટલે ચડવું થાય આમ તો આરોહણ કરવું પણ આરોહીનો મતલબ શું થાય પેલા વેલાઓ કે જે કોઈ આધાર હોય દોરી હોય કોઈ તાર હોય બરાબર તેના આધાર સાથે લટકી જશે અને એના આધારે શું થતી હશે ઉપર તરફ આગળ વધતી હશે બરાબર ઓકે આમાંની કેટલીક 3 લાખની અંદર આ તો બધા આપણે એના સ્વરૂપ કીધા આમાંની કેટલીક 1 વર્ષ આવ્યું 3 લાખની અંદર કેટલીક કેવી છે 1 વર્ષ આવ્યું 1 વર્ષ આવ્યુંનો મતલબ સમજી ગયા એક જ વર્ષ જીવન જીવતી હશે તો કેટલીક કેવી હશે બહુવર્ષાયુંનો મતલબ શું થતી હશે ઘણા બધા વર્ષો સુધી જીવિત રહેતી હશે ઉદાહરણ આપીએ તો ખબર પડે જેમ કે 1 વર્ષાયુંની વાત કરીએ તો બધી ધાન્યો આપણે જો ખોરાક ખાઈએ ઘઉં ચોખા બાજરી મકાઈ જુવાર બધી એક જ વર્ષાયુ હોય 1 વર્ષમાં મરી જાય બરાબર જ્યારે બહુવર્ષાયુંનું ઉદાહરણ આપવું હોય આપણે તો યાદ રાખજો એક વૃક્ષ છે જેનું નામ છે બોધિગયા તમે કદાચ નામ સાંભળ્યું છે બરાબર બોધિગયા વૃક્ષ છે કદાચ ભગવાન બુદ્ધ ગૌતમ બુદ્ધ એમને આમ આ વૃક્ષની નીચેના ભાગે એમને શું કરેલું હતું પેલું તપ કરેલું અને જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું આ વૃક્ષ 2500 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે 2500 વર્ષ જૂનું બરાબર બુદ્ધિગયા વૃક્ષ કદાચ ઇન્ડિયામાં જ આવેલું છે આ પણ બીજું તમને ખબર હોય તો આપણે કબીરવડ જુઓ ને 500 વર્ષ જૂનો છે કબીરવડ બરાબર તો આ બધા બહુ વર્ષાયુ કહેવાય વર્ષોના વર્ષ સુધી જીવતા હશે એ લોકો બરાબર અને જીવન પ્રકાર પણ અલગ અલગ હોય જીવન પ્રકારનો મતલબ કે જીવન એમનું અલગ અલગ જગ્યાએ જોવા મળતું હશે કેટલીક કેવી હોય મરુનિવાસી હોય મરુનિવાસીનો મતલબ ખબર છે જે શુષ્ક પ્રદેશ કહીએ ને મરુનિવાસી મરુ એટલે રણ પ્રદેશ કહીએ એમ જગ્યાએ જોવા મળતી હશે તો આમાંની કેટલીક કેવી જોવા મળતી હશે જલજ એટલે સમજી ગયા હશો પાણીમાં જોવા મળતી હશે કેટલીક કેવી હશે પરરોહી મતલબ શું થાય પરરોહીનો મતલબ કે બીજા ઉપર આધાર રાખશે અને પછી ઉપર તરફ આગળ જતી હશે પરરોહી હોય બીજા ઉપર આધાર રાખીને જીવન જીવતી હશે ફક્ત શું થવા માટે વસવાટ કરવા માટે હં એમાંથી કોઈ તૈયાર ખોરાક કે પાણી શોષવા માટે નહીં હા જે તૈયાર ખોરાક કે પાણીનું શોષણ કરતી હશે ને એના પરોપજીવી કહેવાય બરાબર તો આમાંની કેટલીક પરોપજીવી પણ હોય છે પરોપજીવી અને પરરોહીમાં બંનેમાં મોટો જમીન આસમાનનો ફરક છે બરાબર પરરોહી એટલે ફક્ત વસવાટ માટે જ ઉપયોગ કરે યજમાનનો અને પરોપજીવીનો મતલબ શું થાય યજમાનમાંથી તૈયાર ખોરાક પાણી વગેરેનું બધું શું કરશે શોષણ કરશે અને પછી પોતાનો ખોરાક બનાવતી હશે એટલે પરોપજીવી કહેવાય બરાબર અને બીજા ઉપર આધાર રાખીને ફક્ત વસવાટ કરે તો એને પરરોહી કહેવાય બંનેમાં આટલો ફરક પડે તો આ વનસ્પતિમાં જોવા મળતું સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતું વૈવિધ્ય આપણે ચલાવ્યું હવે સપુષ્પી વનસ્પતિ હોય તો નોર્મલી તમને ખબર છે કે આ સપુષ્પી વનસ્પતિઓ શાખિત શું ધરાવતી હશે મુખ્ય અક્ષ ધરાવતી હોય બરાબર મુખ્ય અક્ષની ઉપર પાશ્ય ઉપાંગો સર્જાતા હોય એટલે કે આ જે વનસ્પતિ હોય એની મુખ્ય અક્ષ કહીએ ઉદાહરણ તરીકે આ મુખ્ય અક્ષ છે સમજી લો ને કે આ એક મુખ્ય અક્ષ છે હવે આ મુખ્ય અક્ષની અંદર 2 ભાગ જોવા મળતા હશે આ વનસ્પતિ છે અને મુખ્ય 2 ભાગ છે આ જમીન છે બરાબર તો જમીનની અંદરના ભાગે જે ભાગ જોવા મળતો હશે તમે સમજી ગયા હું શું દોરી રહ્યો છું જમીનની અંદરના ભાગે જે ભાગ જો વિસ્તાર જોવા મળતો હશે આ રીતે તે આપણે એનું નામ શું પાડ્યું હશે મૂળ બરાબર અને જમીનની ઉપર જે બધો ભાગ જોવા મળતો હશે એનું નામ શું પાડ્યું હશે આપણે પ્રકાંડ આવી રીતે 2 ભાગ પાડેલા છે મૂળ અને પ્રકાર તો મૂળને શું કહેવાય ભૂમિગત ભાગ જમીનની અંદર આવ્યો માટે ભૂમિગત ભાગ કહેવાય અને જે મૂળની ઉપર આવ્યો હશે એને શું કહેવામાં આવતું હશે હવાઈ ભાગ કહેવાય એટલે કે જે હવાઈનો મતલબ શું થાય હવામાં આવેલો જમીનની ઉપરની ભાગે આવેલો છે બરાબર તો આની અંદર પ્રકાંડનો સમાવેશ થાય પ્રળોતંત્ર બનાવશે પ્રળો એટલે પ્રકાંડ જ કહેવાય યાદ રાખજો બરાબર હવે આ જે કહીએ એની ઉપર જ અહીંયા શું થતું હશે આ રીતે સરસ મજાના પાન ઉત્પન્ન થતા હશે બરાબર તો આવી રીતે પાન ઉત્પન્ન થયા આ પાન થોડુંક બગડી ગયું વાંધો નહીં બધા પાન તો કે હારા હોય નહીં બરાબર તો આવી રીતે પાન જોવા મળતા હશે અહીં અગ્રકલિકા હોય તો અગ્રકલિકામાં કેટલીક વાર પુષ્પનું નિર્માણ થઈ જતું હશે કેટલીક વાર કક્ષકલિકાઓ જે હોય એમાં પુષ્પનું નિર્માણ થતું હશે ટૂંકમાં સપુષ્પી વનસ્પતિમાં બધું આવેલું હોય મૂળ હોય પ્રકાંડ હોય પર્ણ હોય અગ્રકલિકા કક્ષકલિકાઓ અહીંયા આવે આ જે કક્ષકલિકા મેં ઘાટું દોર્યું ને ત્યાં જોવા મળશે એટલે કે અહીંથી અહીં જોવા મળે અહીંયા તો કે જ્યાં ગાંઠ આવેલી છે ગાંઠ ઉપરથી પર્ણનું નિર્માણ થતું હશે ટૂંક આપણે આગળ બધું લાઇન્સર ભણવાના છીએ પ્રકાંડ આવશે ત્યારે બરાબર અહીંયા આપણે વાત કરીએ છીએ મુખ્ય મૂળ અને પ્રકાંડની અત્યારે હાલમાં તો બરાબર પછી પર્ણની વાત કરી છું આપણે હવે ધ્યાનથી સાંભળજો મોસ્ટ ટાઈમ હું શબ્દ શું બોલું છું મૂળ જે હશે ને મૂળ એટલે કાયરો વિસ્તાર મૂળતંત્ર એમ તો એ આદિ મૂળમાંથી ઉત્પન્ન થાય હું શું બોલ્યો સમજ ઉત્પન્ન થાય આદિ મૂળ સમજ ઉત્પન્ન થશે આદિ મૂળમાંથી ઉત્પન્ન થાય બરાબર
ફરીથી લખું ઉભા રહો. આદિ મૂળ એમાંથી ઉત્પન્ન થાય. કોણ? મૂળતંત્ર. જ્યારે પ્રૌઢતંત્ર સમાંથી ઉત્પન્ન થાય આદિસ્કંધ. આદિસ્કંધ, આદિસ્કંધમાંથી ઉત્પન્ન થતું હશે. યાદ રાખજો બંને વાક્ય મોસ્ટ આઈએમપી છે. મૂળ સમાંથી ઉત્પન્ન થાય આદિમૂળમાંથી, અને પ્રકાંડ સમાંથી ઉત્પન્ન થાય આદિસ્કંધમાંથી ઉત્પન્ન થાય. બરાબર, યાદ રાખો. પ્રૌઢતંત્ર કહીએ, પ્રૌઢતંત્ર એટલે કોણ સમાવેશ થાય? તો કે પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય વગેરે પ્રૌઢતંત્રમાં આવશે. ઓકે, બીજ હોય, ફળ હોય વગેરે આમાં આવશે. અને બીજું એક મહત્ત્વની વસ્તુ યાદ રાખો, બીજ જે કહીએ ને, બીજ, આ બીજ જ નવી સંતતિ બનાવે. નવી સંતતિનું નિર્માણ કોણ કરાવો? પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, નવી સંતતિનું નિર્માણ કોણ કરે? ઓપ્શનમાં બીજ આપ્યા હોય, પર્ણ આપ્યા હોય, બરાબર, પછી પ્રકાંડ આવેલું હોય, તમામ શબ્દ મૂકી લીધો હોય, તો આપણો જવાબ કોણ આવતો હશે? ફક્ત બીજ. ફક્ત બીજે શું કરશે? નવી સંતતિનું નિર્માણ કરી શકતું હશે. બરાબર, હવે આ જે મૂળ કહીએ આપણે, મૂળ તો મૂળ એ વનસ્પતિ અક્ષનો, જો વ્યાખ્યા લખી નાખજો, તમારા ચોપડીમાં વ્યાખ્યા નહીં લખીએ ને, બરાબર, મૂળની વ્યાખ્યા લખવી હોય તો મૂળ કોના કહેવાય? તો કે મૂળ વનસ્પતિ અક્ષનો, મૂળ અહીં વનસ્પતિ લખ્યું મેં, વન એટલે વનસ્પતિ, વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ, ભૂમિગત ભાગ છે. હું લખું છું ને બોલું છું એટલે તમને ખબર પડે. વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે તે આદિમૂળ. આદિમૂળનો મતલબ ભ્રૂણમૂળ પણ કહેવાય. આદિમૂળ એટલે ભ્રૂણ મૂળ પણ કહેવાય. આદિમૂળમાંથી વિકસે છે, વિકસે છે, યાદ રાખો, વ્યાખ્યા લખું છું. મૂળ કોણ કહેવાય? મૂળ એટલે શું? તો કે મૂળ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે તે આદિમૂળમાંથી વિકસે છે તે ધન ભૂવર્તી. ધન ભૂવર્તી એટલે કે જમીનની અંદર તરફ વિકાસ પામે. ઋણ, ઋણ પ્રકાશ અનુવર્તી. પ્રકાશનુવર્તી એટલે સમજી ગયા, સો પ્રકાશના વિરુદ્ધ દિશામાં જાય ઋણ એટલે, બરાબર. અને અને ધન જલાનુવર્તી. જલાનુવર્તી, બરાબર, જલાનુવર્તી છે. તો આ થઈ મૂળની વ્યાખ્યા. મૂળ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ કહેવાય, જમીનની અંદર વિકાસ પામશે, તે આદિમૂળ કહીએ એમાંથી વિકાસ પામશે. આદિમૂળ એટલે કોના કહેવાય? ભ્રૂણમૂળ તરીકે પણ ઓળખાય. શરૂઆતનો, બીજમાંથી ઉત્પન્ન થતો શરૂઆતનો ભાગ, એમાંથી ઉત્પન્ન થાય એટલે એ માટે આદિમૂળમાંથી વિકાસ થાય. ધન ભૂવર્તી, જમીનની અંદર તરફ જાય ને મૂળ, મૂળ જમીન અંદર જાય માટે ધન ભૂવર્તી કહેવાય. પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પ્રકાશ તો જમીનની ઉપર હોય, જમીનની અંદર તો પ્રકાશ હોય નહીં, માટે ઋણ પ્રકાશાનુવર્તી અને ધન જલાનુવર્તી. જે દિશામાં પાણી હશે મૂળનો એ દિશામાં વિકાસ થાય. જમીનની અંદર જે દિશામાં પાણી હોય એ દિશામાં એનો વિકાસ થાય માટે ધન જલાનુવર્તી કહેવાય. બરાબર, નીલરસવિહીન છે. બીજું એક વાક્ય લખી નાખો નીચે કે નીલરસવિહીન છે. નીલરસવિહીનનો મતલબ શું થાય? કે હરિતકણ વગરનું છે, માટે તો મૂળ સફેદ હોય છે, માટે તો મૂળ સફેદ હોય છે. બરાબર, હવે આ વ્યાખ્યા પૂછી નાખું છું. હવે ભ્રૂણમૂળમાંથી, આદિમૂળમાંથી જે પ્રથમ મૂળ ઉત્પન્ન થાય ને, યાદ રાખો આ વાક્ય પણ, જે આપણે આદિમૂળ કહીએ, તો આદિમૂળમાંથી જે પ્રથમ જે મૂળનો વિકાસ થાય, પ્રથમ મૂળ ઉત્પન્ન થાય, પ્રાથમિક મૂળ જે હોય એને સ્થાનિક મૂળ તરીકે ઓળખાય, પ્રાઇમરી રૂટ તરીકે ઓળખાય. બરાબર, પ્રથમ મૂળ જે હશે એનું નામ યાદ રાખજો, એને શું કહેવાય? સ્થાનિક મૂળ કહેવાય. બરાબર, સ્થાનિક મૂળ તરીકે ઓળખાશે. મૂળ મૂળમાંથી ઉત્પન્ન થાય, આદિમૂળમાંથી ઉત્પન્ન થતું હોય તો, જો આદિમૂળ સિવાય, આદિમૂળ સિવાયના અન્ય કોઈપણ ભાગોમાંથી, વનસ્પતિના અન્ય કોઈપણ ભાગોમાંથી જો મૂળ ઉત્પન્ન થતું હોય, તો મૂળ ઉત્પન્ન થતું હોય તો આવા મૂળને અસ્થાનિક મૂળ કહેવાય. અસ્થાનિક મૂળ, આ બે શબ્દ યાદ રાખજો, સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળનો મતલબ શું થાય? આદિમૂળમાંથી જ સીધું ડાયરેક્ટ ઉત્પન્ન થાય, માટે એના પ્રાથમિક મૂળ કાં તો સ્થાનિક મૂળ કહેવાય. અને આદિમૂળ સિવાય, આદિમૂળ સિવાય વનસ્પતિની કોઈપણ ભાગ, વનસ્પતિના કોઈપણ ભાગમાંથી જો મૂળ ઉત્પન્ન થતું હોય, પછી પ્રકાંડમાંથી ઉત્પન્ન થતું હોય, પર્ણમાંથી ઉત્પન્ન થતું હોય, તો એવા મૂળને શું કહેવામાં આવતું હશે? અસ્થાનિક મૂળ તરીકે ઓળખાય. યાદ રહ્યું? અસ્થાનિક મૂળ તરીકે ઓળખાય. ને આવા મૂળ અધ્રાક્ષ કહીએ, પ્રકાંડ કહીએ, પર્ણ કહીએ વગેરેમાંથી સર્જાઈ શકતા હશે. બરાબર, હવે આ જે મૂળ કહીએ એના પાછા ભાગ પાડેલા છે, બે ભાગ પડે. સોટી મૂળ, તમે આવું નામ સાંભળ્યું છે, સોટી મૂળ, અને બીજું કયું આવતું હશે? તંતુ મૂળ. રાઈટ, આવા બે નામ તમે સાંભળેલા છે, સોટી મૂળ તો સોટી મૂળ તંત્ર બનાવે, અને તંતુ મૂળ તો તંતુ મૂળ તંત્ર તો બનાવતું હશે.
બરાબર. સૂટી મૂળ હોય તો ભ્રૂણ મૂળમાંથી વિકાસ થાય, પહેલા જ શબ્દ કહી દો. આ સમાધિ નિર્માણ પામતું હશે ભ્રૂણ મૂળ. ભ્રૂણ મૂળ એટલે શું થાય? આદિમૂળ કહેવાય. એમાંથી વિકાસ પામતી પ્રાથમિક રચના કહેવાય, બરાબર. પછી આમાંથી દ્વિતીયક અને તૃતીયક જે શાખા કહીએ, મૂળની જે શાખાઓ હોય એ શાખાઓનું પણ નિર્માણ થતું હશે આમાંથી, બરાબર. પરંતુ પ્રાથમિક મૂળ વધુ લાંબુ હોય, આ દ્વિતીયક અને તૃતીયક શાખાઓ કરતાં વધુ મજબૂતપણે વિકાસ પામતું હોય, માટેને સૂટી મૂળતંત્ર કહેવાય. ઓલવેઝ યાદ રાખજો, દ્વિદળી હોય ને, એક મિનિટ હો, ઓલવેઝ દ્વિદળી જે વનસ્પતિઓ હોય એમાં આ સૂટી મૂળતંત્ર જ હોય મોટા ભાગે. એમ દ્વિદળી વનસ્પતિમાં લખી જ નાખવાનું કે સૂટી મૂળતંત્ર આવે. ત્યારે તંતુ મૂળ કોના કહેવાય? તો કે જે ભ્રૂણ મૂળ સિવાયના અન્ય ભાગો જેમ કે અધ્રાક્ષ કે પ્રકારના તલ ભાગમાંથી ઉત્પન્ન થતું હોય તેવા મૂળને શું કહેવાતું હશે? તંતુ મૂળ, બરાબર. ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન ના થાય એવું તંતુ મૂળ જે હશે એમાં દ્વિતીય કૃત્યક્રમની કોઈ શાખાઓ જોવા મળતી હશે નહીં, બરાબર. અને એકદળી વનસ્પતિ કહીએ ને, એકદળી વનસ્પતિ એની અંદર શું જોવા મળતું હશે? તંતુ મૂળ તંત્ર જોવા મળતું હોય છે, બરાબર. તો આ થઈ મૂળની બધી સામાન્ય માહિતી, ખાલી સામાન્ય માહિતી લીધી એમ કે મૂળ કેટલા પ્રકારના હોય, કેવી રીતે ઉત્પન્ન થતા હશે, સામાંથી ઉત્પન્ન થતા હશે, એ બધી માહિતી લીધી મેં, બરાબર. હવે આપણે શું કરીશું? સીધે સીધા ચોપડીમાં જતા રહીએ આપણે કે ચોપડીમાં કેવી રીતે લખેલું છે. આ મેં તમને બધી માહિતી આપી દીધી એમ મૂળની કમ્પ્લીટ, બરાબર. ચલો તો આપણે ચોપડીમાં જઈએ. ઓકે, જુઓ શું શું ભણીશું આપણે એમ. તો આ ચેપ્ટરની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વિન્યાસ, પુષ્પ ફળ, બીજ, લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધ પ્રવૃત્તિ એ વર્ણન અને અગત્યના કુળ, આટલી વસ્તુ ભણવાના છે, રાઈટ. એટલે ટૂંકમાં મૂળ પ્રકાંડ પર્ણ જ ભણવાના છીએ આપણે, અને કુળ ભણીશું. કુળ ભણાવવા માટે કેટલીક સંજ્ઞાઓ ભણીશું આપણે. તો ચોપડીની અંદર શું કહે છે આપણે ચોપડી જોઈએ. ચલો, આ છે આપણું વનસ્પતિનું નામ, સપુષ્પી વનસ્પતિમાં બાહ્યકાર વિદ્યા. ઉચ્ચ વનસ્પતિની રચનાની જે વિસ્તૃત હારમાળા આપણને તમને એવું લખ્યું છે કે મંત્રમુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નીવડતી નથી. ઉચ્ચ વનસ્પતિની રચના મૂળ પ્રકાંડ પર્ણ જે કહીએ જે ઉત્પન્ન થઈ છે એ આપણને આમ જોરદાર લાગે કે સારું કઈ રીતે બધું બનતું હશે આમ અચાનક એક જ કોષમાંથી એમ. આવૃત બીજધારી વનસ્પતિઓની રચનાની વાત કરીએ આપણે કે બાહ્યકાર વિદ્યામાં આવી વિશાળ વિવિધતાઓ દર્શાવતી હશે, જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરી શકાતું હશે. પ્રકરણ 2 અને 3માં આપણે બાહ્યકાર વિદ્યા અને અન્ય લાક્ષણિકતાના આધારે આપણે શું કર્યું? વર્ગીકરણ કર્યું હતું, બરાબર. એકદળી, દ્વિદળી એવી રીતે નામ પાડેલા હતા આવૃત બીજધારીનું. એટલે કે આવૃત બીજધારીમાં એકદળી, દ્વિદળી આવતું હતું, એની પહેલાં આવતું હતું અનાવૃત બીજધારી વનસ્પતિઓ, એની પહેલાં શું આવેલું હતું? ત્રિઅંગીઓ, દ્વિઅંગીઓ, એકાંગીઓ, આવી રીતે બધા ભાગ પાડતા હતા, બરાબર. કોઈપણ ઉચ્ચ વનસ્પતિની વાત કરીએ આપણે, કોઈપણ સજીવના દ્રવ્યના વર્ગીકરણ તેમજ સંબંધ વિશેષના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યા વિશે જાણકારી આવશ્યકતા છે. એટલે કે કંઈ પણ સમજવું હોય તો પહેલાં શબ્દ સમજવો પડે, વ્યાખ્યા લેવી પડે. જેમ કે મેં તમને અહીંયા મૂળની બધી વ્યાખ્યાને બધું તમને સમજાવી દીધું એવી રીતે, બરાબર. આપણે વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ એટલે કે ભિન્નતાઓ જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો કે કઈ રીતે અનુકૂલન થાય છે એમ. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય છતાં પણ તે સુધરતી હશે, ત્યાં ટકી રહેતી હશે, બરાબર, વિશે પણ જાણવાની જરૂર છે. દાખલા તરીકે વિવિધ નિવાસસ્થાનો, વિવિધ નિવાસસ્થાનો એટલે હમણાં આપણે કીધું હતું ને કે રણમાં જોવા મળતી હોય અમુક વનસ્પતિઓ, તો અમુક કેવી જોવા મળતી હશે? જલમાં, પાણીમાં જોવા મળતી હશે, તો અમુક સ્થલીય હોય, બરાબર. મધ્યોદ્ભિદ કહેવાય જે અહીં જોવા મળતી હશે ને, કેટલીક પરોપજીવી હોય, કેટલીક પરોપજીવી હોય, તો આ બધાના વિવિધ નિવાસસ્થાનો. રક્ષણ કરવા માટેની રચનાઓ, દરેકની અલગ અલગ રચનાઓ હોય રક્ષણ માટે. કેટલીક કાંટા ઉત્પન્ન કરતી હશે, કેટલીક હાઇટ બહુ ઊંચી કરતી હશે, કેટલાક બહુ ઊંચા ભાગમાં પર્ણ ઉત્પન્ન કરતી હશે. આરોહણ એટલે ઉપર તરફ જવું, વિકાસ થવો, ખોરાકનો સંગ્રહ કરવો વગેરે વનસ્પતિના અનુકૂલનો કહેવાય, બરાબર. જો તમે કોઈપણ નિંદણને જમીનમાંથી ખેંચી નાખશો, નિંદણ એટલે તમને ખબર છે જે પાક હોય, પાક એની જોડે ઉગી નીકળતો એક પ્રકારની બિનજરૂરી શું કહેવાય? વનસ્પતિ કહેવાય, બરાબર ને. પાક એટલે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, એની આજુબાજુ ઉગી નીકળતી બિનજરૂરી એવી વનસ્પતિ કે જે આપણા માટે બહુ ઉપયોગી ના હોય અને વનસ્પતિને આપણે જે પાક હોય એને નુકસાન પહોંચાડતી હોય તેને નિંદણ કહેવાય. જમીનમાંથી બહાર ખેંચીએ આપણે તો આપણે એમાં જોતા હશું કે એમાં મૂળ પ્રકાંડ પર્ણ વગેરે જોવા મળતા હશે. એટલે જમીનમાંથી બહાર ખેંચે એટલે જમીનમાં હોય જ છે, પણ એના આપણી મૂળ સાથે બહાર ખેંચવાની. એમ તો નીચેના ભાગે વાઇટ ભાગ હશે જેમાં માટી ચોંટી જશે ને, એ મૂળ, એની ઉપર બધું પ્રકાંડ જેના પકડીને આપણે ખેંચ્યું હશે,
એનું પણ જોવા મળતા હશે. તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવી શકતી હોય, કેટલીક ધરાવી શકતી હોય છે. સપુષ્પી વનસ્પતિનો ભૂમિગત ભાગ મૂળતંત્ર છે, યાદ રાખજો. એમસીક્યુ બની ગયો પહેલો, હજુ હવે એમસીક્યુ આવ્યો. જ્યારે જમીનની ઉપરના ભાગને શું કહેવાય છે? પ્રરોહતંત્ર કહેવાય. મેં એક વાક્ય કીધેલું હતું કે મૂળતંત્ર કહીએ, ભૂમિગત ભાગ કહીએ, એ સમાથી વિકાસ પામતું હશે આદિમૂળ. સમાથી વિકાસ પામતું હોય આદિમૂળ, અને આ સમાથી વિકાસ પામતું હોય આદિસ્કંદ. યાદ રાખજો વાક્ય, બરાબર. ચલો રૂટ, રૂટ એટલે મૂળ, એની વાત કરીએ. મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણમૂળ શબ્દ આવી ગયો, આદિમૂળ જોઈ લો. પ્રલંબન પામી, પ્રલંબન એટલે કે લાંબુ, વિકાસ પામી એમ. પ્રાથમિક મૂળની રચના આ કરે છે, મોટાભાગની વનસ્પતિઓની વાત કરે છે, બરાબર. કે મોટાભાગની જે વનસ્પતિઓ જોવા મળતી હશે, દ્વિદળી વનસ્પતિઓ, ચોખ્ખું લખેલું છે એની અંદર. એક મિનિટ, અહીંયા પેન લેવી પડશે. મોટાભાગની અહીંયા દ્વિદળી વનસ્પતિઓ શબ્દ લખેલો જુઓ, બરાબર. એમાં ભ્રૂણ મૂળ એટલે આદિમૂળ શબ્દ લખેલું કે નહીં, એ વિકાસ પામશે, અને પ્રાથમિક મૂળ જે હશે એની રચના કરે છે, જે જમીનની અંદર વૃદ્ધિ પામશે. માટે એને શું કહેવાય? ધન ભૂવર્તી. તે ઘણી રીતે ગોઠવાયેલા પાશ્વીય, પાશ્વી એટલે શું થાય? એની આજુબાજુની શાખાઓ, બરાબર. તો અહીં લખી જુઓ, અહીં જોઈએ આપણે. મૂળ ધરાવે છે, જેને દ્વિતીય કે તૃતીય મૂળ તરીકે ઓળખાય, એની શાખાઓ કહેવાય એમ. એક્સ્ટ્રા, જેમ કે અહીં તમને દેખાઈ રહ્યું છે, પ્રાથમિક અને દ્વિતીય મૂળ શબ્દ લખેલો છે આકૃતિમાં, જોઈ લો, દેખાય છે ને, બરાબર. તો આને મૂળતંત્ર કહેવાય એમ, બરાબર. આગળ જોઈએ, પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટી મૂળનું નિર્માણ કરશે. આ પ્રાથમિક મૂળ અને તેની શાખા એટલે કે દ્વિતીય મૂળ બધા ભેગા થાય એટલે તમે જોઈ શકો છો આને સોટી મૂળ કહેવાય. પ્રાથમિક મૂળ કોને કીધેલું તો તમે જોઈ શકો છો આની અંદર કે આ પ્રાથમિક મૂળ છે. કયું? એ આ છે ને, એ પ્રાથમિક મૂળ છે, બરાબર. અને આ બધા જે આવેલા હશે એ બધા કેવા કહેવાતા હશે? એના દ્વિતીય કે તૃતીય મૂળ તરીકે ઓળખાય. ઓકે, તો આવું જે હોય એને સોટી મૂળતંત્ર કહેવાય, બરાબર. એ સોટી મૂળતંત્ર છે. અને આ જે તમને બતાવ્યું છે એ બી આકૃતિમાં, એટલે કે અહીંયા આ તંતુ મૂળતંત્ર, આ સોટી મૂળ છે, એ સોટી મૂળ, અને આ તંતુ મૂળ છે, બી આકૃતિ જે બતાવી છે આપણને, બરાબર. ચલો આગળ જોઈએ. જો એ રાય વનસ્પતિમાં જોવા મળતી હશે, સૂટી મૂળતંત્ર રાયમાં જોવા મળતું હોય છે. મેં તમને કીધું હમણાં કે દ્વિદળી વનસ્પતિમાં પણ જોવા મળતું હોય. એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય, એટલે કે એનું પ્રથમ મૂળ અલ્પજીવી હોય, એની બદલી ઘણી બધી બીજા એની જગ્યાએ બીજા ઘણા બધા મૂળ ઉત્પન્ન થતા હશે, બરાબર. તો એ જે મૂળ ઉત્પન્ન થયા આ મૂળ પ્રકારના તલભાગેથી ઉત્પન્ન થાય, એટલે કે એના નીચેના ભાગેથી ઉત્પન્ન થતા હશે, અને એને માટે એનું શું નામ પાડી દીધું હશે? તંતુ મૂળતંત્ર એવી રીતે નામ પાડી દીધેલું છે, બરાબર. જે તમને કીધું, જો ઘઉં એ વનસ્પતિઓમાં, ઘઉં એટલે શું કહેવાય? એકદળી કહેવાય. ઘાસ કહીએ આપણે, તૃણ, જોસ્ટેરા શબ્દ આવે, અહીંયા મોન્સ્ટેરા લખેલું છે. જોસ્ટેરા એટલે પાણીમાં ઉગતું ઘાસ કહેવાય. મોન્સ્ટેરા અને વડ વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી પણ મૂળ વિકાસ થતા હશે. વડમાં તમે વડવાઈઓ જોઈ હશે ને, એની વાત કરે છે, વડની વડવાઈઓ. અને તેમને આગંતુક કે સ્થાનિક મૂળ કહેવાય, આગંતુક કે અસ્થાનિક મૂળ કહેવાય. વડની વડવાઈઓ એમ કે જેના મેઇન મૂળમાંથી ઉત્પન્ન નહીં થતું, પણ એના પ્રકાંડમાંથી ઉત્પન્ન થઈ છે, એટલે એના સ્થાનિક મૂળ કહેવાય. પહેલાં બધા સ્થાનિક મૂળ કહેવાતા હશે. મૂળતંત્રનું કાર્ય તો તમને ખબર જ છે, મૂળ શું કામ કરે? તો કે કાર્ય જમીનમાં પાણી અને દ્રવ્યનું શોષણ કરવાનું, જમીનમાં વનસ્પતિને પકડી રાખવાની, એમ મજબૂત રીતે જકડી રાખવાનું, બરાબર. સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવાનો, કાં તો પછી વનસ્પતિના વૃદ્ધિ નિયામક એટલે કે જે અંતઃસ્ત્રાવ કહીએ ને, વૃદ્ધિ નિયામકોનો મતલબ શું થાય? અંતઃસ્ત્રાવ વગેરેનું નિર્માણ કરવાનું કામ કરે છે, બરાબર. તો તમારા ચોપડીની અંદર ખાલી આપણે આજે આટલું જ ચલાવીએ છીએ. તો એ વિડીયો ખાસો લાંબો થઈ ગયો, પણ મેં મૂળ શું છે, એનો તફાવત કેવો હોય, સોટી મૂળતંત્ર, તંતુ મૂળતંત્ર બધું કહી દીધું, બરાબર. હવે આપણે કાલે શું કરીશું? મૂળના પ્રદેશો ચલાવવાના છીએ. ઓકે, તો તમે ચોપડી બરાબર વાંચી લેજો, મેં તમને ચોપડી પણ ચલાવી છે, લાઈન ટુ લાઈન સમજાવી દીધી છે. તો આવજો, બાય, જય સ્વામિનારાયણ. Let go, you decide if you ever